नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो सब्जेक्ट संस्कृत स्टैंडर्ड 9 बधा विद्यार्थी मित्रों स्वागत है। तो विद्यार्थी मित्रों, तमे तमारो धोरण 9 नी संस्कृत नी चोपड़ी जो एमां हवे अनुक्रमणिकानो पेज नंबर जुओ। विद्यार्थी मित्रों, आपणे चेप्टर 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 and 14 એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 14 પાઠ આપણે જોઈ ગયા છીએ। આજે એક નવો જ પાઠ જોવાનો છે, ચેપ્ટર 15 સુદૃભા સર્વ મનોરમા વાણી, જે પેજ નંબર 60 પર આપવામાં આવ્યું છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો અનુગમણિકા પછી મારી જોડે ચેપ્ટર 15 જુઓ, એના ટાઈટલને સમજી લઈએ। ચેપ્ટર 15 સુદૃભા સર્વ મનોરમા વાણી, એટલે કે સૌના મનને ગમે તેવી વાણી વિરલ હોય છે, એટલે કે સારી હોય છે। આપણે હંમેશા એવી વાણી બોલવી જોઈએ કે હંમેશા સામેવાળા પક્ષને સમજાય અને એને ગમે જોઈએ ના। આપણે એક કહેવત છે ગુજરાતીમાં કે વાણીથી માણસ પડખાય, વાણીથી માણસ ઓળખાય, વાણી એટલે એના શબ્દો, એની લેંગ્વેજ। 12 ગવે બોલી બદલાય, આવી બધી કહેવતો લેંગ્વેજ ઉપરથી ઘણી બધી આવે છે કે માણસ પડખાય વાણીથી, બરાબર। એ તમે તમારા ઘરમાં પણ આવી બધી કહેવતો તમારા સ્વજનો જોડેથી તમે ઘણી બધી વખત સાંભળી હશે। તો બસ એ જ રીતે લેંગ્વેજ હંમેશા સ્પષ્ટ રાખવી, ભલે આપણે તળપદી ભાષામાં ઘરમાં ગમે તે ઉચ્ચારણ કરતા હોઈએ પણ જ્યારે બહાર નીકળીએ ત્યારે હર હંમેશ માટે, દાખલા તરીકે આપણે ગુજરાતી ઉચ્ચારણ કરીએ છીએ કે આપણે હિન્દી ભાષી છીએ, તો આપણે આપણી વાણીને સ્પષ્ટ રાખવી જોઈએ। આપણે ઘરમાં જે વાક્ય બોલતા હોઈએ એ આપણે બહાર બોલવું જોઈએ નહીં, ઓકે। તો હવે જોઈએ હવે આગળ કે 20મી સદીની શરૂઆતમાં પાશ્ચાત્ય ભાષાઓનો વૈભવ નીચે ભારતીય પ્રાદેશિક ભાષાઓના અધ્યયનમાં નિબંધકારનો પ્રવેશ થયો। સંસ્કૃતના વિદ્વાનોએ આધુનિક વિષયો પર નિબંધો લખ્યા, તો કેટલાક સમય પછી આવા નિબંધ સંસ્કૃત ભાષાના શિક્ષણમાં પણ સ્થાન પામ્યા। હવે સંસ્કૃતના નિબંધકારોમાં પૂજ્ય ચારુદત્ત શાસ્ત્રીનું નામ પણ એકદમ બહુ વિખ્યાત છે। એમણે સંસ્કૃત ભાષામાં પ્રસ્તાવતિણી નામે એક સુલેલ નિબંધ ગ્રંથ રચ્યો, તો એ આ ગ્રંથમાં તેમણે સુરલભા સર્વનોમના વાણી નામે જે વેદનાત્મક નિબંધ પ્રસ્તુત કર્યો છે તે સંપાદિત કરીને અહીં મૂકવામાં આવ્યો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ નિબંધમાં એક તથ્ય રજૂ થયું છે, જે જગતમાં વિવિધ લોકો છે સૌના રસ ઉચી સરખા હોતા નથી, એટલે સર્વના મન હરી રહે એવી વાણી દુર્લભ છે, એટલે સૌને સાંભળવી ગમે અને કોઈની લાગણી ઠેર ન પહોંચે એવા વચનો હંમેશા બોલવા જોઈએ, એવી વાણી બોલનારા દુર્લભ હોય છે। એટલે હંમેશા આપણે બીજાને ગમે તેવું બોલવું જોઈએ, નહીં કહેતા કે ધનુષ્યનું તીર કરતાં પણ તીક્ષ્ણ વાણીનો વાણીના તીર છે, જે હૃદય સો સરવા નીકળી જાય અને કદી પણ ભૂલાતા નથી, એને પણ કદી પણ રૂજ નથી આવતી। એટલે કમાનમાંથી નીકળેલું બાણ અને મોઢામાંથી નીકળેલો શબ્દ એ કદી પાછો જતો નથી, એટલે આપણે હંમેશા વાણી એટલે લેંગ્વેજ સ્પષ્ટ રાખવી જોઈએ, સારી બોલવી જોઈએ, સામેને સમજાય અને એને ગમે તે, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનું શરૂઆત કરીએ તો દરેક વિદ્યાર્થી પોતપોતાની ચોપડીમાં ધ્યાન આપશે। જો હવે લૌકે યદસ્તુ એકસ્મે રોચતે, દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે તદનેસ્મે ન રોચતે ઇત્યદ વિચિત્ર રુચિરિયમ સંસારમ, તે બીજાને ગમતી નથી એટલે આ સંસાર વિચિત્ર રુચિવાળો છે। એકસ્મે પરિવારે જાતાનામ સમાનાચર વિચારણમ જાનામપી ભિન્ન ભિન્ન રુચિ ભરવતી, એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકો પણ જુદી જુદી રીતે રુચિ હોય છે। કે પુનઃ વિભન્ન પરિવારથી ઉત્પન્નાનમ જાનમ વાર્તા, વળી જુદા જુદા પરિવારમાં જન્મેલા માણસોની વાર્તા જ શું કરવી। સમાપન પિતૃકેશુ પુત્રેણ સુ કંચિત મધુરમ રોચયતે,
किंचितम लवणम किंचितम चालमम रसवेती। जेमना माता पिता समान छे तेवा पुत्रमां कोईने गळ्यू वावे तो कोईने खारू तो कोईने खाटू वावे। एवं कि किंचितम काव्यम रसयति किंचितम नाट्यम किंचितम शिल्पम किंचित अगणितम। एम ज कोई काव्यमां रस ले छे कोई नाटकमां तो कोई कला कारीगरीमां मने कोई गणितमां रस ले छे। एवं कस्मिनम शृंगारा प्रियो भवति कस्मिनम चित विरह कस्मिनम चित करुणम कस्मिद चित हास्यरस। एवी ज रीते कोईने शृंगारस प्रिय होय छे तो कोईने वीररस कोई करुण रस अने कोईने हास्यरस प्रिय लागे छे। वीर लायक कस्मिद चित जनाय विभत्स रसोयम वनमति रोचते इति नानत्व रुचिना यस्य स्थितं भवति। भाग्य ज कोई ने विभत्स रस पण गमे छे एम रुचियों ने विविध जे नक्की होय छे। एवं सती एका एवं वाणी सर्वज्ञ मानसम संतोषम नार्थे। आम ज छे त्यारे एक ज वाणी सौना मन ने संतोषी सकती नथी। य खलु आचरण संस्कार संस्कृत होती तस्में मुद्री रुचि व वाणी रुचे थे न तो कर्कशा किलावा। खरेखर जे ऋषियों द्वारा स्वीकृत संस्कार संस्कार युक्त होने मृदु और सरल वाणी गमे जे कर्कश और कपटयुक्त वाणी नहीं परंतु ये तो ये सहवार्ता से एता की वाणी एवं उचिता भवती परंतु य चंड दुर्वसरर्थ अलस च सेवक भवती तस्मे तस्यादि पाय कर्कशा वाणी वदती कार्य न संयोजती स्वीकार्यम प्रयोजन संपादय। एटले बधा ज साथे वातचीतना प्रसंगे एवी वाणी योग्य होय छे परंतु ये जड़ खराबीओमां रच्यो पच्यो अने आळस सेवक होय छे तेने तेनो मालिक गणू करीने कर्कश वाणी कहे छे अने कामकाजमां जोड़े छे अने पोतानुं प्रयोजन बोझे खाते छे। य खलु इच्छाग्रस्तो भवति तस्मिन् परिष्य दुर्गणा रोचेत्य स्वच गुणानुवाद। खरेखर जे इच्छाथी ग्रस्त होय छे तेने अन्यना दुर्गुणों अने पोताना गुणोनुं वर्णन गमे छे। य खलु संचयति भवति तस्मिन् परापवादः कथमपि न रोचेति। साचे जे सज्जन होय छे तेने केमे करीने परिनिंदा गमती नथी। किंचित् असूयिका भवन्ति त हितमपि अनुसायनं सहन्ति तथैव सर्वागम सुंदरम सरसम सुभाषितमपि न संतोषति अल्पज्ञान। केटलाक अदेखाई करनारो होय छे तेओ हितकारी शिखामण पण साखी लेता नथी तेज प्रमाणे अल्पज्ञानीओने सर्व रीते सुंदर सरस सुभाषित संतोष आपी शकतु नथी। यदि सर्वस्य मनोरमा वाणीना संयुक्त शक्यो छे वक्तुत्वं तदा सभा मध्य संगत्य समतो समस्ता किम तुणि सेयम किम वा मिथ्य आकेम इति प्रश्नम अनंतरम दाति महाराजा मनु। सौ सौना मन ने प्रसन्न करनारी वाणी बोलना शक्य न हो तो सभा वच्चे भेगा मणि ने सभा में हाजर रही ने शु मूंगारे के नकामो बोलू ए प्रश्न अही महाराज मनु उत्तर आपे छे। हवे विद्यार्थी मित्रों आ साखी जो बे सभावान प्रविष्टवा वक्तव्यव्या समजसम अभुवन विभुवन मवी नरो भवती किलचिजम। सभा में प्रवेश न करो अथवा समझदारीपूर्वकनु वचन बोलू न बोलनारो के विरुद्ध खोटू वचन बोलनारो पापी थाय छे। इति आम एवं व्यवहारमपि प्रवृत्ता वाणी सर्वनम सर्व समान रूपे संतोषयति वस्तुतः दुर्लभा सर्व मनोरमा वाणी सर्वमपि जनाः विचक्षणा न भवन्ति किदिद मंदा इति वा किचिद यज्ञा सेवा स्नेहपूर्णा। आम व्यवहारमां वपरायेली वाणी सौने सरखी ज रीते संतोष करती नथी। खरेखर सौना मनने गमे तेवी वाणी दुर्लभ होय छे। बधा लोको डायकी विद्वान होता नथी केटलाक मंदबुद्धिवाळा के अज्ञानी होय छे जे स्नेहपूर्ण स्नेहवाळी वाणी पण समजी शकता नथी।
वाणीमपी भावयतु पारायन्ते इति एतादृशा जना दृष्टवा कि व्यवहारे वाणी प्रयोग परित्यक्तव्य एवं प्रकार मणसों जो व्यवहार में वाणी प्रयोग तेजी देव जीइए न ही न नहीं नाना शु प्राणी है एम विचारे जव वावामा आवता नहीं मुंगा सती एवं नोप्यते पियंते एवं भिक्षुका सती तुर्भ नाधिक्ष अधिक्षती एव एम विचारी जव वावामा आवता नहीं ववाय से भिक्षुकनों भिखारी ने जम विचारी ने शू तपेली चूले चढ़ा आती नहीं चढ़ावा से आती पुता सूर्य सुरुचिपूर्ण व्यवहार वे लोग ने ये तस्वीर करने सुरीरुचिपूर्ण व्यवहार जना आनंदित संस्कृतवाणी एवं संततम प्रयोग प्रभो व्यक्तव्य लोगों ने आनंदित क्रम संस्कार वाणी सतत प्रयोगी जी। तो विद्यार्थी मित्रों अपने वाणी हमेशा लैंग्वेज सारी रखनी चाहिए बीजा ने गमे तेवी सामे पक्षे गमे तेवी ओके। तो विद्यार्थी मित्रों तमारे आ प्रश्न जब लखवाना है पाठना आ पाठ वाँचवानो छे अने मनन करवानो अने आना प्रश्न जब मोटे करवाना छे। आता परेड में नवा चेप्टर सारी फरी मिलीशू ये साथ आज विद्यार्थी मित्रों।